ખરી એક નવા વિડીયોમાં આપ સ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ સનું જે ગુજરાતી વિષયનું પેપર લેવાયું હતું એ વિષયનું પેપરનું કે આપણે સોલ્યુશન જોવાના છીએ કે મારી પાસે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ કે અમરેલી જિલ્લાનું પેપર છે એ પેપરનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે નીચે આપેલા પ્રશ્નોના બે બે વાક્યમાં જવાબ લખો તો અર્જુને સી પ્રતિજ્ઞા કરી કેમ બીજો પ્રશ્ન મિનીના પપ્પા એની પત્નીનો ફોટો દિવાલ પર કેમ નહોતા મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા બીજો પ્રશ્ન બ છે નીચેના દરેક પ્રશ્નોના બે બે વાક્યોમાં જવાબ આપો કવિ ટેકરીને આળસુની પીર માટે કહે છે વાળની શોભા વધારવા માટે શું શું કરવામાં આવે છે ત્રણ તડકો તમને ક્યારે ક્યારે ગમે કે આ જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે કે નીચે આપેલું છે એમાં આપણે આગળ આ પ્રશ્નોનું જવાબ જોઈશું પહેલાં આપણે જે પેપરમાં જવાબ જે છે એ જોઈ લઈએ પ્રશ્ન બે નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો પરપોટાના મિત્રો ક્યાં રહેતા હતા તો આજુ ગામ અને બાજુ ગામમાં એ બે ગામ છે તમે સૂકા અને લીલા વિશે વાંચતા હોવ ત્યારે તમને શું શું યાદ આવે તો આપણે અહીંયા લીટી કરી છે બે કરીને લીલા પાસે મસમોટી હવેલી અને ગાય ભેંસ સૂકો મહેનતું અને લીલો મોજીલો સૂકાનું જોર એના બાવડામાં અને લીલાની તાકાત એના ભેજ ભેજામાં મલક આખામાં ચૂકાનું બાવડું અને લીલાનું ભેજું વખા વખાણાય આ પ્રશ્નનો જવાબ છે બીજાનો લીલા પાસે કઈ કઈ વસ્તુઓ હતી તો મસ મોટી હવેલી અને ગાય અને ભેંસ તેજ મગજ ધરાવનાર કોણ હતું તો લીલો આખા જગમાં સૂકો અને લીલો કેમ વખણાતા તો સૂકાનું બાવડું અને લીલાનું ભેજું કે સૂકો પોતાના બાવડાના બળ માટે અને લીલો પોતાના ભેજા માટે જાણીતા હતા એટલે વખણાય વખણાતા હવે પ્રશ્ન ત્રણ પણ બે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો માતેમાં બીજા બધા વગડાના વાહ અને બીજું વિદ્યા વિનયથી શોભે છે આ પણ આપણે નીચે લખેલું છે આપણે આગળ જતા જોઈએ પ્રશ્ન ચોથો છે ચૂસ્ના મુજબ જવાબ લખો નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો આનંદ માટે કરેલી મશ્કે તો ટીખળ અને હરાવી ન શકાય તેવું અજય બીજું છે કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ જરૂરી ફેરફાર કરી નવું વાક્ય બનાવો

તો વેર વેરવિખેર અને ફાળ પડવી તો યુદ્ધમાં લડી રહેલ સેના વેરવિખેર થતા અર્જુનના મનમાં ફાળ પડી બીજું ટાણું એક કહેવત છે કે ગાણું મળશે પણ ટાણું નહીં મળે બીજો છે નીચે આપેલા શબ્દના અર્થ લખો તો અશક્ત અસમર્થ કમજોર માંદલું શક્તિ વિનાનું અને ભેદવું તો છેદ પાડવું અને તોડવું પ્રશ્ન પાંચ છે અનિશાના વાક્યો કયો કાળ દર્શાવે તે લખો તો ટેબલ પર ગરમા ગરમ નાસ્તો પડ્યો હતો પડ્યો હતો તો ભૂતકાળ છે સચિન જોરદાર ક્રિકેટ રમી રહ્યો છે તો વર્તમાન ત્રીજું અમે સૌ આવતીકાલે અમરેલી જવાના છીએ તો ભવિષ્યકાળ ચોથું ગયા વર્ષે હું મારા મિત્ર સાથે જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો કરવા ગયો હતો તો ભૂતકાળ અને પાંચમું ઉનાળા વેકેશનમાં મારા ભાઈ લગ્ન થશે તો ભવિષ્યકાળ છે પછી બ નીચે આપેલા સંયોજકોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો આ પણ આપણે આગળ બનાવેલા છે તો આગળ આપણે જોઈશું પછી કહો છે નીચે આપેલા વાક્યમાંથી ભૂલ શોધી તે ભૂલ સુધારી વાક્ય ફરીથી લખો તો તમારું નામ છે શું તો તમારું નામ શું છે બીજું આકાશમાં પંખીઓનું ઝૂંડ ઊડી રહ્યા હતા તો એમાં આવશે આકાશમાં પંખીઓનું ઝૂંડ ઊડી રહ્યું હતું ત્રીજું ઠંડીના ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય તો ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય ચોથું અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે તો અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે પાસમું હીરભાઈએ સિંહને વાછળી માંસ ખાવા ન દીધો તો હીરબાઈએ સિંહને વાછડીનું માંસ ખાવા ન દીધું પ્રશ્ન છ છે કૌશમાંથી યોગ્ય ભાવદર્શક શબ્દ સમૂહ પસંદ કરી વાક્ય પૂર્ણ કરી ફરીથી લખો આપણે લાલ લીટી લીટી કરેલી છે શબ્દની નીચે અમે પ્રવાસમાં જવા માટે ઉત્સાહિત છીએ બીજું મારા દાદાનું અવસાન થતાં મને ખૂબ દુઃખ થયું ત્રીજું સાપ જોઈ બાળકો ડરી ગયા ચોથું પરીક્ષામાં મારો પ્રથમ નંબર આવતા મને ખૂબ આનંદ થયો પાંચમું ભૂકંપના ત્રાસકો પડ્યું હવે ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી અર્થસભર વાક્ય બનાવો આ પણ આપણે આગળ છે એમાં જોઈશું સાતમો પ્રશ્ન કોઈ પણ એક પાત્રનો પરિચય લખો આ પણ આપણે આગળ લખેલું છે આઠમો પ્રશ્ન કોઈ પણ એક વિષય પસંદ કરીએ આઠ થી દસ લીટી લખો તો ઉનાળાની ગરમી અને ઉત્તરાયણના દિવસે પવન હોય તો આમાંથી પણ આપણે લખેલું છે એ આગળ છે આપણે હવે જોઈએ આમાં પ્રશ્ન એક હતો ને એ છે કે અર્જુને શી પ્રતિજ્ઞા કરી કેમ તો અર્જુને જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી કારણ કે પશ્ય વ્યૂહની અંદર પાંડવોને જતા જયદ્રથે રોક્યા હતા અને તેથી પશ્ય પદ્મ વ્યૂહની અંદર એકલો પડી ગયેલ અભિમન્યુ હણાયો હતો બીજો પ્રશ્ન મીનાના પપ્પા એની પત્નીનો ફોટો દિવાલ પર કેમ નહોતા લગાવતા તો મીની મીનીના પપ્પા મિનીને હંમેશા સમજાવતા કે તારી મમ્મી તો સ્મરણમાં જ છે જ આપણે એને હર ઘડી યાદ કરીએ છીએ પછી એના ફોટાની શી જરૂર છે ફોટામાં રહી ફોટામાં રહીને તારી મમ્મી રાત દિવસ હસ્યા કરે અને આપણને રડાવ્યા કરે મિનીના પપ્પાને એવું પણ લાગતું કે ફોટો જોઈ જોઈને મિની તેની મમ્મીને યાદ કર્યા કરે અને સતત ઉદાસ રહ્યા કરે એમને મિની ખુશ રહે એ જોઈતું હતું એટલે તેઓ પત્નીનો ફોટો દિવાલ પર નહોતા લગાવતા ત્રીજો પ્રશ્ન હતો દુકાળ એટલે શું દુકાળ વખતે શું શું થાય તો દુકાળ એટલે વરસાદની ઋતુમાં વરસાદ ન વરસે તેને કારણે ખોરાક ઘાસ તેમજ પાણીની તંગીનો ખરાબ સમય

તો ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર છે ઊઠીને ક્યાંય જતી નથી કંઈ કામ કરતી નથી તેથી કવિ ટેકરીને આળસુની પીર કહે છે એમાં બીજો પ્રશ્ન હતો કે વાળની શોભા વધારવા માટે શું શું કરવામાં આવે છે તો વાળની શોભા વધારવા અનેક પ્રકારના પ્રસાધનો વપરાય છે જેમ કે હેર સ્પ્રે હેર કલર પીન ચીપીઓ સારા પ્રકારના હેર ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે સ્ટાઇલ કર્યા પછી તેના પર વેણી કે ગજરો લગાવવામાં આવે છે તડકો તમને ક્યારે ગમે તો તડકો મને શિયાળામાં સવારે ખૂબ ગમે કારણ કે ઠંડીથી રક્ષણ આપે છે પ્રશ્ન ત્રણ હતો વિચાર વિસ્તાર આપણે કરવાનો હતો કે માતેમાં અને બીજા બધા વગડા નવા અને વિદ્યા વિનયથી શોભે છે એ તો આપણે વિદ્યા વિનયથી શોભે છે એ લખ્યું છે તો વિદ્યા નામના ધનને કોઈ છોરી શકતું નથી એ વપરાતા વધે છે વિદ્યા વાદ વિવાદ માટે નથી કોઈને હરાવવા માટે નથી આપણા અહંકારને પ્રગટ કરવા માટે નથી જેમ વૃક્ષ ફળોથી લચી જાય ત્યારે ત્યારે નીચેની તરફ નમે છે તેમ આપણામાં નમ્રતા આવવી જોઈએ વિદ્યા નમ્રતા કે વિનય વિવેકથી શોભે છે વિદ્યા અને વિનય એક જ ચિકાની બે બાજુઓ છે વિનય વિનયની વિદ્યા વાંજણી છે બીજું છે માથેમાં બીજા વગડાના નવા તો ખૂબ જાણીતી આ કહેવત માનની મોટા દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે કોઈ ભલે ગમે એટલું માની બીજા જો માના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ મા વગરના સંતાનને પૂછો બાળક પાસે તેની અપર હોઈ શકે ફઈ હોઈ શકે માસી હોઈ શકે પણ સગીમાં જેવો પ્રેમ એને હુંફ આમાંથી કે કોઈ ના આપી શકે અને આ પ્રેમની ગુણવત્તામાં એટલું ગુણવત્તામાં કે એટલું અંતર છે કે બાકી બધા પ્રેમ પ્રેમના જે વગડા વગડાના એટલે કે સાપ સાવ ન ગણ્યા ગણી શકાય ઉદાહરણ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો કાકી મને રાખતા પણ બહુ સારી રીતે પણ માની યાદ આવી વિના રહેતી નહોતી જમવામાં પણ માના પ્રેમની મીઠાશ નહોતી ચડતી માતેમાં બાકી બધા વગડાના વાહ હવે છઠ્ઠો પ્રશ્ન હતો કે ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી અર્થસભર વાક્ય બનાવવાના હતા તો આનંદ પરીક્ષામાં મારો પ્રથમ નંબર આવતા મને ખૂબ આનંદ થયો બીજો દુઃખ મારા દાદાનું અવસાન થતાં મને ખૂબ દુઃખ થયું ત્રીજું નિરાશા ખૂબ મહેનત કરવા છતાં હું નાપાસ થયો નાપાસ થતાં નિરાશ થઈ ગયો ચોથું ચિંતા કાકાની મરેલી બકરી જોઈ કાકી ચિંતામાં મુકાઈ ગયા પાંચમણ હનુમાન જયંતી અને પેપર સાથે હોવાથી વિદ્યાર્થી મુકાઈ ગયા હવે પ્રશ્ન મૂંઝવણો કોઈ પણ મેઘાણી તો અઠ્યાવીસ ઓગસ્ટ ઓગણીસો અઢારસો ઓગણ અઢારસો સાનુ ના રોજ ચોટીલામાં ધોળીભાઈના કુખે એમનો જન્મ સામાન્ય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉજ્જેર થયો પિતા કાળીદાસ પોલીસ સમાદાર હતા નોકરીને કારણે દાઠા છોક છોટીલા બાબરા લાખાપાદર વગેરેના વગેરેના ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાંથી ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે પણ નવા નવા ગામો ગામોના ખેતરપાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતા રહે ઝવેરસંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી જ ઝવેરસંદે આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય બીજું મેટ આગળ મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસ

કે કોઠા યુદ્ધ શીખી લીધું હતું કે અભિમન્યુ શ્રી કૃષ્ણની છત્રાયામાં મોટો થયો હતો તેથી અભિમન્યુ તેમના પિતા અર્જુનની જેવો જ એક કુશળ ધનુર્ધારી ગદા યુદ્ધ જાણનાર અને નિડર યોદ્ધા હતો અભિમન્યુએ માત્ર સોળ વર્ષની ઉંમરમાં મહાભારતના યુદ્ધમાં ચક્રવ્યૂહમાં ભેદવાનું અદ્ભુત કાર્ય કરી બતાવ્યું હતું પાંડવ સેનામાં શ્રીકૃષ્ણ અને અર્જુન પછી માત્ર અભિમન્યુ જ એક યોદ્ધો હતો કે જે શક્રવ્યુહને ભેદવાને ભેદવાનું જાણતો હતો પરંતુ તે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનું જાણતો ન હતો તેથી મહાભારતના યુદ્ધમાં અભિમન્યુની માથે એકસાથે સાથે સાત સાત કૌરવોએ કે પ્રહાર કર્યા અને જળ કપડથી અભિમન્યુને મારી નાખવામાં આવ્યો હવે પ્રશ્ન આઠ મહત્વ કે કોઈ પણ એક વિષય પસંદ કરી આઠ થી દસ લીટી લખો કે ઉત્તરાયણના દિવસે પવન ન હોય તો ઉત્તરાયણ એ ગુજરાતનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે દર્શ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે પરંતુ જો પવન ન હોય તો પતંગ સગાવવું મુશ્કેલ કે પવન વિના પતંગને ઉડાવવી અશક્ય થઈ જશે બાળકો નિરાશ થશે અને ઉત્તરાયણની મજા ગુમાવશે બીજો ઉત્સવનો ઉત્સાહ ઓછો તો પવન ઉત્તરાયણના ઉત્સવનો એક મહત્વપૂર્ણ ભાગ છે પવન વિના ઉત્સવનો ઉત્સાહ ઓછો થઈ જશે અને લોકો ઓછા ઉત્સાહિત થશે ત્રીજું પરંપરાગત રમતોમાં મુશ્કેલી પવન ઘણી પરંપરાગત રમતો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે જે ઉત્તરાયણના દિવસે રમાય છે જેમ કે પતંગ કાપણી અને ગુલાબી પવન વિના આ રમતો રમવી મુશ્કેલ થઈ જશે ચોથું છે ઉત્તરાયણના દિવસે પવન ન આવે તો તે ઉત્સવની મજામાં ઘટાડો ઘટાડો કરશે પરંતુ આપણે આશા રાખીએ કે પવન આવશે અને આપણે ઉત્તરાયણનો આનંદ માણીશું હવે પ્રશ્ન પાંચ બ હતો કે નીચે આપેલા સંયોજકોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હતું અને તો ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું અમે તને ઘેરાવવા નહીં દઈએ પરંતુ ભીમને એ દિવસે ખૂબ જમવું હતું પરંતુ પૂરતું ખાવાનું ન મળ્યું હવે જ્યારે ત્યારે જ્યારે સૌરવ ગાંગુલી બેટિંગ કરવા આવે છે ત્યારે સ્પિનર બોલિંગ કરવા આવતા નથી તો રમે જો રમેશને ચોકલેટ આપશો તો રમેશ શાળાએ આવશે અને માટે મારે રજા નથી માટે મારો ભાઈ વાડીએ કામે જશે અહીં આપણે ધોરણ છનું જે ગુજરાતી વિષયનું પેપર હતું એમાં કુલ આઠ પ્રશ્ન આપણે હતા એ આઠે આઠ પેપરનું સંપૂર્ણ સોલ્યુ સોરી આઠે આઠ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કે નેક્સ્ટ પેપરમાં તો મળીએ નવા વિડીયોમાં અને જો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં